રંગીલા રાજકોટ પર નર્મદાના નીરનું 1,342 કરોડનું દેવું છે. રાજકોટ મહાનગરપાલિકાના ગુરુવારના જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં ભાજપ કોર્પોરેટરે જ સવાલ પૂછીને ભાંડો ફોડ્યો. ભાજપ કોર્પોરેટરના નર્મદાના નીર મુદ્દે કરેલા સવાલના જવાબમાં શાસકોએ સ્વીકાર્યું કે નર્મદાના નીર પેટે 1,342 કરોડનું પાણીનું બિલ ચૂકવવાનું બાકી છે, જેમાં રાજકોટને અત્યાર સુધીમાં અંદાજિત 50,000 અબજ લીટર નર્મદાનું પાણી આપવામાં આવ્યું છે. સૌની યોજના હેઠળ આજી ડેમ અને ન્યારી ડેમમાં અત્યાર સુધીમાં કુલ 1,500 મિલિયન ક્યુબિક મીટર નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા છે. આમ ઉપરોક્ત આંકડાઓના હિસાબે રાજકોટમાં દર વર્ષે કરોડો રૂપિયાનું નર્મદાનું નીર ઠલવાય છે, જેનું બિલ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને ચૂકવવાનું થતું હોય છે. સિંચાઈ વિભાગે 383 કરોડ, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડ લિમિટેડને સૌથી વધુ 801 કરોડ, ગુજરાત પાણી પુરવઠા બોર્ડને 3 કરોડ અને સૌની યોજના હેઠળ અપાતા નર્મદા નીરના 153 કરોડ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોને કુલ 1,342.18 કરોડની રકમ ચૂકવવાની બાકી છે. જોકે આ દેવું કેટલા સમયગાળાનું છે તે બાબતનો ઉલ્લેખ કરાયો નથી. GWIL મારફતે પાઇપલાઇનમાંથી મળતા નર્મદાના નીરની પ્રતિ 1,000 લીટરની કિંમત ₹6 વસૂલાય છે. સૌની યોજના હેઠળ મળતા નર્મદાના નીરની પ્રતિ 1,000 લીટરની કિંમત ₹4.75 મુજબ વસૂલાય છે.